एक तरफ कोरोना वायरस ने लई આપવામાં આવેલા લોકડાઉન નો ધાનેરામાં ભણેલા લોકો પણ ગંભીર નથી અને લોકડાઉન નો ભંગ કરી રહ્યા છે ત્યારે ધાનેરા તાલુકાના છેવાડે આવેલા નેનાવા કૃષિ બજારમાં આવતા ખેડૂતો પણ અભણ હોવા છતાં તેમનામાં કોરોના વાયરસ ને લઈ સજાગતા જોવા મળી રહી છે અને આ ખેડૂતો સ્વયંભુ સરકારી નિયમોનું પાલન કરી પોતાની ખેત પેદાશોનું વેચાણ કરી રહ્યા છે ધાનેરામાં સ્થાનિક ગંજ બજાર પછી જો કોઈ મોટું માર્કેટ કૃષિનું હોય તો તે છે ધાનેરા તાલુકાના નેનાવા ગામે આવેલું બનાસ કૃષિ બજાર રાજસ્થાનની સરહદ પર આવેલા આ માર્કેટમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનના ખેડૂતો મોટા પ્રમાણમાં પોતાનો પાક વેચવા માટે આવતા હોય છે ત્યારે કોરોના વાયરસ બાબતે આ માર્કેટમાં કેવી સાવચેતી રાખવામાં આવી રહી છે તેની પડતાલ કરવા માટે અમારા સંવાદદાતા રમેશ પ્રજાપતિએ આજે નેનાવાની નજીક આવેલા બનાસ કૃષિ બજારની મુલાકાત લીધી હતી આ બજારમાં પ્રવેશતા અહીં થર્મલ ગનની મદદથી ખેડૂતના શરીરનું તાપમાન માપવામાં આવે છે અને માસ્ક વગર બજારમાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવતો નથી ખાસ કરીને ગરમીના દિવસો અને તેની સાથે કોરોના વાયરસ સામે રક્ષણ મળે તે માટે સ્થાનિક માર્કેટ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ પણ અહીં નિયમિત કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત માર્કેટમાં આવતા ખેડૂતો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવી દૂર દૂર બેઠેલા નજરે પડી રહ્યા છે આ બનાસ કૃષિ બજારમાં જીરું વરિયાળી ઈસબગુલ રાયડો એરંડા સહિતના પાકની આવક વધારે જોવા મળી રહી છે જેથી રોજના હજારો ખેડૂતો આ માર્કેટની મુલાકાતે આવતા હોય છે જેને પગલે 7 અલગ અલગ પ્રકારની હરાજી યોજી ગણતરીના કલાકોમાં જ ખેડૂતો પોતાનો માલ વેચી પરત ઘરે જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે એક તરફ શહેરના ભણેલા ગણેલા લોકો ખુલ્લે આમ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે તો બીજી તરફ કૃષિ બજારમાં આવતા ખેડૂતો નીતિ નિયમને આધીન તમામ સૂચનાનું પાલન કરી પોતાનો પાક વેચી રહ્યા છે બનાસ કૃષિ બજારના ચેરમેન સુરેશભાઈ પટેલ સાથેની મુલાકાત દરમિયાન કોરોના મહામારી વચ્ચેના આયોજન વિશે માહિતી મેળવી હતી બનાસ કૃષિ બજાર જે ધાનેરા તાલુકાના છેવાડાના ગામ નેનાવા સ્થિત જગ્યામાં આવેલું છે નેનાવા ગામનું અહીં આગળ અત્યારે જોવા જઈએ તો બનાસકાંઠામાં સૌથી સારો માલ આવી રહ્યો છે અને ખેડૂતના આરોગ્ય માટે પ્રથમ તો જે ગેટની અંદરથી જ આવે છે તે આગળ ફરજિયાત થર્મલ ગનથી આપણે એનું ચેકિંગ કરતા હોઈએ છીએ ત્યારબાદ સેનેટાઇઝ કરતા હોઈએ છીએ અને તમામ વેપારીઓને દુકાન ઉપર પણ સેનેટાઇઝ અને સાબુની વ્યવસ્થા કરેલી છે અને તાત્કાલિક ધોરણે 5-6 હરાજીઓ અલગ અલગ કરી અને ખેડૂત મારો 2-3 કલાકની અંદર અહીંથી ફ્રી થઈ જાય તે પ્રકારની આપણે વ્યવસ્થા કરેલી છે ધાનેરા વેપારીઓને પડતી તકલીફ પેમેન્ટ કેશ લાવવા માટે પણ આપણે નેનામાં અત્યારે કોરોના માટે નેનામાં માર્કેટયાર્ડે જ 2-3 બેંકોના સેન્ટર કરી અને કેશની વ્યવસ્થા પણ અહીં કરેલી છે જેના કારણથી ખેડૂતને કેશની પણ ઓછામાં ઓછી તકલીફ પડે અને તાત્કાલિક એ છૂટો થઈ શકે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જગ્યા આપણી જોડે ઘણી છે એટલે વ્હીકલોનું અલગ અલગ પાર્કિંગ ખેડૂતોના વ્હીકલોનું અલગ અલગ પાર્કિંગ અને સોશિયલ ડિસ્ટન્સનું તમામ રીતથી જળવાઈ રહે તે પ્રમાણેનું કામગીરી અહીં ચાલુ રહી છે એની અંદર અમારા વેપારી ભાઈઓ ખેડૂત ભાઈઓ અને અમારી માર્કેટ ઓફિસનો પૂરો સ્ટાફ પણ ખૂબ સારી રીતથી સપોર્ટ કરી રહ્યો છે બનાસ કૃષિ બજારની અંદર જે ખેડૂતો બહારથી આવે છે ત્યારે એમને પડતી જમવાની તકલીફ માટે પણ માનનીય શ્રી આપણા પ્રાંત સાહેબ જોડે વાત કરી અમે અહીં આગળ એમને પેકિંગ સિસ્ટમની જમવાની સગવડ કરી આપેલી છે જેના કારણથી એમને બપોરે જમવામાં પણ કોઈ તકલીફ ન પડે ઘણી વખત ટાઈમ લાંબો જતો હોય છે તો એમને જમવાની સગવડ પણ નેનાવા માર્કેટયાર્ડની અંદર આપણે કરી રાખેલી છે મજૂરો પણ આપણે એમને અહીં જ રહેવાની સગવડ તમામ પ્રકારની એમની જમવાની ખાવાની પીવાની અમારું માર્કેટયાર્ડ ઓફિસ એનું સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યું છે અને અત્યારે કોરોના વાયરસના કારણે રાજસ્થાનથી મજૂર ન આવવાના કારણે અહીં આગળ ડીસાથી અને માનનીય પ્રાંત સાહેબની મંજૂરી લઈ અને આપણે ડીસાથી અને ત્યાંથી અત્યારે મજૂરો લાવેલા છે કોલ્ડ સ્ટોરેજ વગેરેથી એટલે એ પણ સારી કામગીરી કરી રહ્યા છે અને આપણે એમને પણ પૂરતો એમનું આરોગ્ય ખેડૂતોનું આરોગ્ય અને વેપારીઓનું આરોગ્ય જળવાય તે પ્રમાણેની નેનાવા માર્કેટયાર્ડમાં સતત કામગીરી ચાલુ રહી છે અને માલની આવક પણ આપ દેખો છો કે બહુ સારી રીતે થઈ રહી છે અને ખેડૂતને પૂરતા ભાવ મળે એ પણ પ્રયત્ન અમારો અહીં ચાલુ છે.